શાળાનો પ્રથમ નંબર પટેલ મેશવા 95.17% અને 99.83 પીઆર તથા દ્વિતીય નંબર પર લાખાણી ધ્રુવપી 95% 99.80 પીઆર તથા ત્રીજા નંબર પર લાખાણી ધ્રુવ અને 94.67% અને 99.75 પીઆર સાથે પ્રથમ ત્રણ નંબર મેળવ્યા છે. કુલ 74 વિદ્યાર્થીઓએ ગ્રુપ પીઆર સાથે ઉતરણી થયા છે. શાળા દ્વારા મેનેજમેન્ટ વતી સતત માર્ગદર્શન થકી વિદ્યાર્થીઓ આ સફળતા સુધી પહોંચ્યા છે. સંચાલક શ્રી જયમીનભાઈ પટેલ, દ્રષ્ટિ ડોક્ટર ખેની સાહેબ, મંત્રી સંજીવનીભાઈ પટેલ તથા પ્રમુખ હર્ષદભાઈ વગેરેના માર્ગદર્શન થકી શાળા સફળતાના શિખરે હોય છે. તમામ શૈક્ષણિક સ્ટાફ, આચાર્યશ્રી, ઉપાચાર્ય તથા એચઓડી તથા શિક્ષક મિત્રોનો સહકાર, વિદ્યાર્થીઓ મિત્રોની મહેનત અને શાળા દ્વારા લેવાયેલા તમામ પરીક્ષાઓમાંથી પસાર થયેલ વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. નમસ્કાર વાલી મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો તથા સુરત અને ગુજરાત રાજ્યના તમામ વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ રામ પરમાર, આચાર્ય શ્રી શારદા વિદ્યા મંદિર સિંગણપુર સુરત. આજે ગુજરાત રાજ્યની જ્યારે 65% રિઝલ્ટ ડિક્લેર થયું છે ત્યારે અમારા સુરત શહેરનું 75% રિઝલ્ટ છે અને અમારી શારદા વિદ્યા મંદિરનું 93% રિઝલ્ટ આવ્યું છે. આ 93% રિઝલ્ટની અંદર ઓલ ઓવર શાળાની અંદર A1ની અંદર 13 વિદ્યાર્થીઓ અને A2ની અંદર 46 વિદ્યાર્થીઓ આવ્યા છે. આમ જોવા જઈએ તો કોરોનાના કપરા કાળની અંદર પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સતત મહેનત કરી, શાળા દ્વારા સતત મહેનત માટે એ લોકોએ હંમેશા અમને સહકાર આપ્યો અને એને હિસાબે જ આજે શાળાને આવું ઝળહળતું પરિણામ મળ્યું છે. આ પરિણામ પાછળ માત્ર શિક્ષકો નહીં પરંતુ વાલી, શાળા અને મેનેજમેન્ટ તથા તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે આવી પરિસ્થિતિઓની અંદર વિદ્યાર્થીઓ સતત ડિપ્રેશનમાં હોવા છતાં પણ ખૂબ સારું પરિણામ લાવ્યા છે. અમારી શાળાની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના 100માંથી 100 માર્ક્સ આવ્યા છે, એટલે એ વિષય શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એટલા માટે કારણ કે મેથેમેટિક્સની અંદર 100માંથી 100 માર્ક્સ લાવવા એવી સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર એ ખરેખર ખૂબ અઘરું અને ખૂબ કપરું છે, છતાં પણ વિદ્યાર્થીઓ લાવ્યા. સંસ્કૃત જેવા વિષયની અંદર પણ 100માંથી 100 માર્ક્સ અમારા વિદ્યાર્થીઓ લાવ્યા છે, એટલે એ તમામ વિદ્યાર્થીને અને તમામ વિષય શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. આપનું નામ? મારું નામ ધ્રુવ છે. ધ્રુવ, તમારો બીજો નંબર આવ્યો છે શારદા વિદ્યા મંદિરમાં. આપ કેવી લાગણી અનુભવો છો? ખૂબ સરસ લાગે છે અને મને ખૂબ આનંદ થાય છે કે મારો બીજો નંબર આવ્યો. ધ્રુવ, આ તમારા શિક્ષકો તમારી પાછળ જે મહેનત કરતા હતા, આપ કેટલા કલાકો વાંચતા હતા, સ્કૂલમાં કેવું ભણતા હતા તે વિશે કહો. શિક્ષકો ખૂબ જ મહેનત કરતા હતા, અમને ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યું અને વાંચવામાં 2-3 કલાક વાંચતો હતો અને બીજું બધું રેડી લેસન આવે બધું. ધ્રુવ, આપ 9માં અને 10માં આપને બે વચ્ચે શું અંતર દેખાયો તમારા એજ્યુકેશનમાં? 9માં થોડુંક અઘરું હતું પણ 10મું થોડુંક 9માં કરતાં સહેલું લાગ્યું. શાળા કક્ષાએ તમારી પાછળ કેવું ધ્યાન રાખતા હતા? આપ હોશિયાર હતા એટલે આપની પાછળ ધ્યાન રાખતા હતા કે આપની બધા જ વિદ્યાર્થીઓ પર એટલું ધ્યાન રાખતા? બધા વિદ્યાર્થીઓ પર એટલું ધ્યાન રાખતા હતા અને વિસ્તારપૂર્વક બધું સમજાયું. વેડરોડ વિસ્તારમાં આપની શાળા આવેલી છે, આ વિસ્તારમાં આપ કેટલા વર્ષોથી અહીંયા ભણો છો? હું 10 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું. અહીંયા ઇતર પ્રવૃત્તિઓ કેવી છે? ઇતર પ્રવૃત્તિઓ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેથી આપણી સ્કિલ ખબર પડે કે આપણે શું ભણવા માંગીએ છીએ ભવિષ્યમાં. તમારા જેવા જે વિદ્યાર્થીઓ આવતા વર્ષે 10માની પરીક્ષા આપશે એને શું કહેશો? એ લોકોએ તૈયારીમાં શું ધ્યાન રાખવાનું? મારા મત પ્રમાણે તમે કેટલા કલાક વાંચો છો એ મહત્વનું નથી પણ કેટલું કેવું વાંચો છો એ મહત્વનું છે. આપ સૌથી વધારે માર્ક્સ કયા વિષયમાં આવ્યા? મેથ્સમાં. થેન્ક યુ. આપનું નામ? મેશવા. આપનો શારદા વિદ્યા મંદિરમાં આપણો પહેલો ક્રમાંક આવ્યો છે. આપ કેવું લાગણી અનુભવી રહ્યા છો અને આનો શ્રેય આપ કોને આપશો? ખૂબ સરસ લાગે છે. આટલા સારા 100% ઇવેન્ટ માટે મમ્મી પપ્પા, શિક્ષકો, શાળા, ટ્યુશન બધાનો બહુ મોટો ફાળો છે. સ્કૂલમાં બહુ બધા રાઉન્ડ ટેસ્ટ રાખ્યા હતા, એના લીધે ઘણું એનાલિસિસ થયું કે કેમાં કેટલા મહેનત કરવાની જરૂર છે, કેમાં સારું રિઝલ્ટ આવે છે ઘણી ખબર. કોરોનાના 2 વર્ષ પછી અચાનક ભણવાનું આવ્યું, કેવું લાગ્યું અને ત્યાર પછી જ્યારે આ પ્રથમ ક્રમ મેળવ્યો છે આપને શું લાગે છે? પહેલાં તો બહુ ફરક પડ્યો, ફોનમાં ને એમાં થોડોક વધારે પડતો ઇન્ટરેસ્ટ જતો રહ્યો, 100% ડાઉન બી થયા પણ પછી પાછું કવર થઈ ગયું બધું. શાળામાં તમે કેવી મહેનત કરતા હતા, શિક્ષકોએ તમારી પાછળ કેવી મહેનત કરી કે જેને કારણે તમે આ પરિણામ મેળવી શક્યા છો? શાળામાં જે રાઉન્ડ ટેસ્ટ હતા એમાં ફૂલ ઇન્ટરેસ્ટ રાખીને એક્ઝામ આપી, એટલે ટીચરોએ તેને કીધું કે આમાં કરો કે વધારે 100% આવે, આ કરો તો સારું રિઝલ્ટ આવે એના લીધે. વેડરોડ વિસ્તારમાં આપની સ્કૂલ આવેલી છે, આપ પહેલેથી કેટલા વર્ષોથી આપ અહીંયા ભણો છો? 11 વર્ષથી ભણો છો. આપને એવું નહીં લાગતું કે ભાઈ તમારે કોઈ બીજી સ્કૂલમાં જવું જોઈએ તો આ સ્કૂલ તમને ગમે છે? ના ના, આ સ્કૂલ મસ્ત છે.
આ સ્કૂલમાં 11 વર્ષથી છો, તમે ઇતર પ્રવૃત્તિઓ તમારી અહીંયા કયા પ્રકારની છે? ઘણી બધી પ્રવૃત્તિનું આયોજન કરે, જેનાથી આપણને બીજી બધી એક્ટિવિટીમાં પણ ખબર પડે કે એમાં આપણે ઇન્ટરેસ્ટ છે, એટલે બહુ સારી છે. 11-12માં શું લઈને શું બનવા માંગો છો? સાયન્સ લેવું છે મેથ્સમાં, એન્જિનિયરિંગ આઈટી. એન્જિનિયરિંગ લઈને આપ એબ્રોડ જશો કે અહીંયા રહીને દેશની સેવા કરશો?